કાચંડો સસલું ગરુડ અને હા આ વાર્તાનું નામ છે આગંતુક। બોલિવૂડની બે સસ્પેન્સ થ્રિલર અને ડાર્ક કોમેડી ધરાવતી ફિલ્મ અંધાધૂન યાદ છે, જેમાં સસલાથી વાર્તા શરૂ થઈ ત્યાં પૂરી થયેલી। હવે ગુજરાતીમાં અંધાધૂનને ચાર ચાશની ચડે તેવી ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે આગંતુક। ફિલ્મમાં ફક્ત સસલું જ નહીં પણ સાથે કાચિંડો અને ગરુડની વાત પણ વણી લેવામાં આવી છે। હવે ત્રણ મુખ્ય પાત્રમાંથી કોણ કયા પ્રાણીની પ્રકૃતિ ધરાવે છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે। ફિલ્મના રાઇટર ડિરેક્ટર નૈતિક રાવલ આ પ્રકારની ફિલ્મો બનાવવા જાણીતા છે અને આ વખતે તેમણે કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો છે તે ટ્રેલર પરથી દેખાઈ આવે છે। આ ફિલ્મના ત્રણ મુખ્ય કલાકારોમાં હિતેન કુમાર, નેત્રી ત્રિવેદી અને ઉત્સવ નાયક જોવા મળવાના છે। સીધી સાદી લાગતી સ્ટોરીમાં અવનવા વળાંકો હશે તેવું તો તેના ટ્રેલર પરથી જ લાગી રહ્યું છે। ટ્રેલર પરથી એટલું ચોક્કસ કહી શકાય કે ફિલ્મની સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ જોરદાર છે, સાથે ત્રણે કલાકારો પોતપોતાના પાત્રમાં પરફેક્ટ લાગી રહ્યા છે। ખાસ તો હિતેન કુમાર શુક્લાજીના પાત્રમાં લાંબા સમય સુધી યાદ રહી જવાના છે। ટ્રેલરની સૌથી મજાની વાત છે ટ્રેલરનું પ્રેઝન્ટેશન। કાચિંડો, સસલો અને ગરુડની વાર્તા નાટ્ય સમ્રાટ સંજય ગોરડિયાના અવાજમાં સાંભળવાની ખૂબ મજા આવશે। ટ્રેલર પરથી સ્ટોરીની વાત કરીએ તો આ એક એવી રોમાંચક સફર છે જેમાં એકબીજાથી અજાણ્યા લોકો મળે છે અને પછી શરૂ થાય છે સંતા કુકડીની રમત। દાનિશ કોઈ જગ્યાએ જઈ રહ્યો છે જેમાં શુક્લાજી તેની પાસે લિફ્ટ માંગે છે। હવે આ બંનેની સફરમાં મનસ્વી કઈ રીતે મળે છે અને કોનું એક્સિડન્ટ થયું છે તે બધા સવાલોનો જવાબ તો ફિલ્મ જોયા બાદ જ મળશે। હવે એક મુખ્ય વાત, 17 ફેબ્રુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થવાની છે। આ ફિલ્મની સાથે જ બીજી એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ વશ પણ રજૂ થશે। બંને ફિલ્મોમાં હિતેન કુમાર એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે, એટલે હિતેન કુમારની સીધી ટક્કર તેમની પોતાની સાથે જ થશે। બંને ફિલ્મોના ડિરેક્ટર તથા બીજા એક્ટર્સ જાણીતા છે। બંને ફિલ્મોનું ટ્રેલર ખૂબ દમદાર છે એટલે બંનેમાંથી કઈ ફિલ્મ પહેલા જોવી તે પ્રશ્ન ઊભો થઈ શકે। બંને ફિલ્મો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની દિશા બદલી નાખશે એવું અત્યારથી લાગી રહ્યું છે, એટલે બંને ફિલ્મો જોરદાર સફળ થાય તેવી આશા સાથે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં। આપણે મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા લઈએ।